થઈ ગયું શરૂ અવાજ? ઓકે, કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ચાલો ફટાફટ ચેક કરી લો, અવાજ આવે છે ક્લિયર બધા સુધી? જો અવાજ ક્લિયર આવતો હોય તો ઓકે લખી નાખો. ઓકે, વેલકમ બધા મિત્રોને. ઓકે, કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ઓકે, ઋષિરાજભાઈ વેલકમ, આરતીબેન વેલકમ, યોગેશભાઈ વેલકમ, સુમિતભાઈ સોલંકી વેલકમ. ઓકે, ઋષિભાઈ રાજપૂત, સુનિલભાઈ વેગડ, ઋષિભાઈ રાજપૂત. ઓકે, ચાલો, ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે. ફટાફટ મિત્રો આ લિંકને વધુ ને વધુ શેર કરો, પછી આપણે સ્ટાર્ટ કરી દઈએ આજનો લેક્ચર. તમે શેર કરો, હું થોડીક શેર કરી દઉં. ચાલો, ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો ફટાફટ શેર કરી દો મિત્રો, જે 16 જણા તે આપણી સાથે જોડાયા છે, 20 જણા જવા જોડાઈ જાય એટલે આપણે શરૂ કરીએ, લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો, ઓકે, ચાલો. હજી લાઈક મિત્રો 8 સુધી પહોંચે છે, ફટાફટ લાઈક કરો. એટલે મને એમ મોજ આવે કે નહીં ભાઈ, વિદ્યાર્થીઓ લાઈક કરે છે વિડીયોને, એટલે આપણે ગાડી આગળ વધારી શકીએ. ચાલો ફટાફટ મિત્રો શેર કરી દેજો વિડીયો, અને વિડીયોને લાઈક કરજો, એટલે મને આમ મજા આવે કે નહીં ભાઈ. ઓકે, ચાલો આપણે, તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સરવાળો મેળવો. પહેલો દાખલો છે જે પૂછાઈ ગયેલો છે 2014 ની અંદર, આ દાખલો બોર્ડ ની અંદર પૂછાયેલો છે, જેની અંદર -100, -92, -84 અપ ટુ 92. તો મિત્રો પહેલા તો આપણે શું મેળવવાનું છે અને શું આપ્યું છે, આ બે વચ્ચેનો ખ્યાલ આપણને આવી જાય એટલે દાખલો આપણા માટે સરળ બની જાય. તો ચાલો, મારે શું મેળવવાનું છે પહેલા તો? તો કે સાહેબ, આપણે આની અંદર મેળવવાનું છે સરવાળો મેળવવાનો છે. જો સરવાળો મેળવવાનો છે એનો મતલબ શું કે આપણે SN નું સૂત્ર લગાડવું પડશે, કે SN બરાબર N ના છેદમાં 2 કૌંસમાં A+AN. સાહેબ કેમ આ સૂત્ર લગાડ્યું તમે? તો કે ભાઈ આપણે વાત કરીએ તો, જો મારી પાસે A છે, A કેટલા આપ્યા છે 100, અને AN એટલા માટે આ સૂત્ર આપણે લગાડ્યું કે મારી પાસે AN આપેલું છે. જો રકમમાં તમને AN આપ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને જો AN ન આપ્યું હોય તો આપણે શું કરીશું? તો કે તો સર આપણે ઓલું D વાળું સૂત્ર લગાડીશું, રાઈટ? તો જો મારી પાસે A છે, ચાલો પહેલા જે જે મને આપ્યું છે એ લખી નાખીએ. મને શું શું આપ્યું છે? તો કે સર પહેલા તો મને A આપ્યું છે. A કેટલું છે? તો કે સર -100. પછી આપણે D મેળવીએ તો D બરાબર શું થાય? તો કે A2 -A1. હવે સાહેબ A2 એટલે શું? તો કે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તો ગયા લેક્ચરમાં A1, A2, A3, અને આ જે આપણને આપ્યું છે એ શું આપ્યું છે? AN. AN બરાબર આપણને શું આપ્યું છે? તો કે સર આપણને AN બરાબર 92 92 આપ્યું છે. રેડી? તો જો આપણને A આપ્યું છે -100, હવે આપણે મેળવીએ D. તો D એટલે શું? A2 -A1. A2 શું છે? તો કે સર -92. A2 આપણને આપ્યું છે 92. માઇનસ, જો આ માઇનસ છે એ સૂત્રના માઇનસ છે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની કે સૂત્રની વસ્તુ તો સૂત્રના માઇનસ ન ભૂલાય. અને A1 શું છે? તો કે સર A1 છે -100. તો આપણે લખી નાખ્યું 100. પછી જોઈએ તો આ -92 એમનમ -100. ત્યાંથી આપણે આગળ જોઈએ તો 100 માંથી 92 જાય. તો 100 માંથી 92 જાય તો કેટલા વધે મને ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખો, આન્સર મોકલો એટલે મને ખ્યાલ આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ફટાફટ આન્સર આપતા રહેજો એટલે મને તે મજા આવતી જાય. ચાલો, ઓકે, વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, ઋષિભાઈ ખૂબ સરસ, સંદીપભાઈ, ચાલો
સોમાંથી 92 જશે એટલે કેટલા આવશે? ઓકે, મજા આવી ગઈ, ચાલો, ખૂબ સરસ. સુનિલભાઈ, આરતીબેન, ઘણા બધા મિત્રોનો જવાબ આવી રહ્યો છે. ઓકે, સુમિતભાઈ સર બહાર ગયા છે આજે, ઓકે, કાલે આવી જશે સર. ખૂબ સરસ હેતભાઈ, ખૂબ સરસ. આમાં કોમેન્ટો એટલી આવતી જાય છે કે ઉપર વહી જાય છે ફટાફટ. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો, જો કદાચ કોઈ મિત્રોની કોમેન્ટ ન વચાય તો માફ કરજો. આમાં શું છે કે ફટાફટ કોમેન્ટ આગળ વધતી જાય છે. 8 જવાબ આવશે. હવે સર, નિશાની કઈ મૂકવાની? તો આપણે ઘણી વખત મિત્રો વાત કરેલી છે કે નિશાની કઈ આવશે. તો કે સર, માઇનસ પ્લસ માઇનસ કરવાની બાદબાકી. જો માઇનસ જવાબ આવે તો બાદબાકી કરવાની. 100 માંથી 92 જાય તો 8, અને મોટાની નિશાની. આ મોટાને માન દેવું પડે ને ભાઈ, એટલે ડી બરાબર આવશે 8. હવે વાત કરીએ આપણે એસએન ના સૂત્રની, તો એમાં શેની શેની જરૂર છે? તો કે સર, એન ના છેદમાં 2 એ વત્તા એ. તો જો અમારી પાસે એ છે, હવે સાથે મને એ એન પણ આપેલું છે. જો આ રીતે એમ થોડુંક લખાણ રાખવાનું, એટલે પરીક્ષા વાળાને એમ થાય કે નહીં ભાઈ આને લખ્યું છે. એ એન શું આપ્યું છે? 92. હવે હજી મારે એસએન ના સૂત્રની અંદર મારે હજી એન ની જરૂર પડશે, એન ની જરૂર પડશે. એટલા માટે એન, તો આપણે એન કેવી રીતે મેળવશું? તો જો આપણને દાખલામાં કંઈક ને કંઈક એવી હિંટ આપી હોય કે જેની મદદથી આપણે ખૂટતા પદ મેળવી શકીએ. હવે જો એન મેળવવું હોય તો મને આપ્યું છે એ છે અમારી પાસે, ડી છે અને એ એન મને આપેલું છે. તો એ ડી અને એ એન ની મદદથી પહેલા મને મળશે એન. તો જો એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી. હવે એ એન, એ એન શું આપ્યું છે મને? 92. 92 બરાબર એ, એ કેટલા છે? માઇનસ 100 પ્લસ આ એન એમનમ માઇનસ 1 ડી. ડી કેટલો મળ્યો મને? 8. ચાલો, તો આ 92 એમનમ, હવે આ 100 અહીંયા માઇનસ છે, આ સાઈડ જશે તો પ્લસ 100, આ બરાબર ના બરાબર એમનમ એન ઓછા 1 કૌંસમાં 8. હવે 100 વત્તા 92 એટલે 192 બરાબર એન ઓછા 1. આ ગુણાકારમાં 8 એમનમ, હવે આ 8 જે છે અહીંયા ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ આવશે તો ભાગાકારમાં. તેથી 192 ભાગ્યા 8 બરાબર એન ઓછા 1. તેથી 192 ભાગ્યા 8. ફટાફટ મિત્રો કોમેન્ટ બોક્સમાં મને જવાબ મોકલો. ચાલો, એટલે મને એમ થાય કે નહીં તમે જાગો છો. ચાલો મિત્રો, ફટાફટ આન્સર મોકલતા રહેજો. 192 ભાગ્યા 8 કરો, શું જવાબ આવે છે? ચાલો ભાઈ, ઓકે, શું આવે છે? 24. ખૂબ સરસ ભાઈ. આરતીબેન ખૂબ સરસ, દિશાબેન ખૂબ સરસ. ચાલો, સિંધવ યોગેશભાઈ ખૂબ સરસ, તુલસીબેન, ઓકે. વિદ્યાર્થી મિત્રો જવાબ આવે છે 24. 24 બરાબર એન ઓછા 1. તેથી હવે આ 1 છે એ માઇનસ છે, બરાબર ની આ બાજુ જશે તો પ્લસ. તેથી 24 વત્તા 1 બરાબર એન. તેથી 24 ને કેટલા થાય? તો કે સાહેબ 25 બરાબર એન. તેથી એન બરાબર આપણને કેટલા મળ્યા? 25. તો આ કિંમત બધી ક્યાં પધરાવવાની? તો કે સાહેબ એસએન ના સૂત્ર ની અંદર. જો એસએન ના સૂત્ર ની વાત કરીએ તો એન ના છેદમાં 2, તો એન કેટલા મળ્યા આપણને? 25. 25 ના છેદમાં 2 કૌંસમાં એ, એ કેટલા છે આપણી પાસે? તો કે સાહેબ માઇનસ 100 પ્લસ એન, એન કેટલા છે? તો કે સાહેબ 92. જો આપણે એન 92 આપેલા છે, પછી 25 ના છેદમાં 2 એમનો કૌંસમાં માઇનસ પ્લસ માઇનસ કરવાની બાદબાકી અને મોટાની નિશાની. તો 100 માંથી 92 જાય એટલા માટે કેટલા વધશે? તો કે સર 8 વધશે. 8 વધશે. હવે 8 નિશાની કઈ મૂકવાની? તો કે સાહેબ જે મોટા હોય એની. મોટા કેટલા છે? તો કે સાહેબ માઇનસ 100 છે એ મોટા છે, એટલે મોટાની નિશાની. પછી 2 ચોક 8 ભાગ ઉડાડવાના. અહીંયા નિશાની પ્લસ હશે, અહીંયા માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, અને 25 ચોક 100. તો આપણને એસએન કેટલા મળશે? 100 મળશે. ઓકે, ચાલો, જો ખ્યાલ આવી ગયો તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી અને ઓકે લખી નાખો.
ચાલો હું એક મિનિટ આ સાઈડ વયાવું એટલે તમે સ્ક્રીનશોટ પાડી શકો ફટાફટ. ચાલો સ્ક્રીનશોટ પાડી અને ઓકે ડન 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 લખી નાખો એટલે આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો પૂછી લેજો. તમને એમ થાય કે સાહેબ પ્રશ્ન પૂછી લેવો છે તો ફટાફટ મિત્રો પ્રશ્ન પૂછી લેજો. અને મિત્રો હજી લાઈક 26 જ પોગી છે, ફટાફટ લાઈક કરો. બરાબર લાઈક કરો તો અમને આવા નવા વિડીયો બનાવવાની મજા આવતી રહે અને નવા નવા વિડીયો તમારી સમક્ષ અમે લાવતા રહીએ. ઓકે ડન 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 તો પછી ટન 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 ટન. ચાલો ખૂબ સરસ મિત્રો. ઓકે ચાલો આગળ વધીએ. જો કાંઈ પ્રશ્ન હોય કે સાહેબ આ સ્ટેપ કેમ આવ્યું તો પૂછી લેજો, મનની મનમાં ન રહી જવી જોઈએ. ઓકે જિનલબેન થેન્ક યુ. કીર્તિબેન ઓકે ચાલો આગળ વધીએ. આમાંથી જો અત્યારે ફોનની અને આ મારી બેની બેટરી અત્યારે લો થઈ ગઈ છે પણ તમારા સપોર્ટને લીધે અત્યારે ટકી રહ્યા છે. ઓકે ચાલો નેક્સ્ટ દાખલી જોઈએ. ઓકે મિત્રો આની વાત પર અત્યારે તે પેન્ટેડ ઓકે ઓકે ચાલો. ઓકે મિત્રો ચાલો બીજું પદ શું છે, એ બરાબર 8 TN બરાબર 33. હવે જો મિત્રો આપણે વાત કરીએ તો આ જૂની ટેક્સ્ટબુક નો દાખલો છે 2014 નો. અત્યારે TN ની જગ્યાએ શું થઈ ગયું, AN. આ અપડેટ થઈ ગયું બરાબર. TN ની જગ્યાએ આવશે AN. આ જૂની ટેક્સ્ટબુક નો દાખલો છે એટલે આમાં TN બરાબર 33 લખેલું છે. હવે વાત કરીએ તો SN, SN શું આપેલું છે આપણને 123. તો આપણને મેળવવાનું કીધું છે D તથા N મેળવો. તો ચાલો મેળવીએ. સાહેબ પેલા લીટી ગળી નાખો એટલે કોઈ ગડબડ ન થાય. એ ભાઈ કેમ આમ થાય છે? ચાલો ચાલો શું આપ્યું છે પેલા એ લખી નાખવાનું. એ બરાબર 8. હવે AN, AN બરાબર મને આપ્યું છે 33 બરાબર. તો મારે D અને N મેળવવાનું છે. SN મને આપ્યું છે SN બરાબર 123. તો જો મારે D અને N બે મેળવવાનું છે તો હવે આપણે જાણીએ છીએ કે SN નું સૂત્ર, જો આપણી પાસે SN નું સૂત્ર છે કે SN બરાબર N ના છેદમાં 2 કૌંસમાં A વત્તા AN, A વત્તા AN. જો આપણી પાસે SN છે 123, પછી વાત કરીએ AN છે A છે. SN મને કેટલું આપ્યું છે 123 બરાબર N ના છેદમાં 2. તો સાહેબ N તો આપણે મેળવવાનું છે કૌંસમાં A. એ મને કેટલો આપ્યું છે 8 વત્તા AN, AN આપ્યું છે 33. તો જો બધા કિંમત મારી પાસે અહીંયા છે એટલા માટે હું કિંમતો આની અંદર મૂકું એટલે મને SN ના સૂત્ર પરથી મને શું મળી જશે, તો કે સાહેબ મને એની ઉપરથી N મળી જશે. અને એ N મળી જાય એ કિંમત તમારે મૂકવાની AN ના સૂત્રમાં. એ કિંમત તમે AN ના સૂત્રમાં મૂકશો એટલે તમને દાખલીનો જવાબ મળશે. જો મિત્રો આ દાખલો ન કહેવાય, નકર આપણે સમાંતર શ્રેણીમાં તો બબે પેજના દાખલા છે, આ તો નાની એવી દાખલી કહેવાય. જોજો આગળ વધીએ. તો પેલા લખીએ SN, તો SN નું સૂત્ર છે N ના છેદમાં 2 કૌંસમાં A વત્તા AN. ચાલો જો હજી એક વખત કહું છું, જ્યારે તમે દાખલો ગણવા બેઠો ત્યારે તમારે એક જ વિચાર કરવાનો કે સાહેબ મને જો A, D, N, SN અને AN આ 5 કે 6 પદની અંદર જ આપણે વાત કરવાની છે. જોવાનું ખાસ એ કે મને શું આપ્યું છે અને મારે શું મેળવવાનું છે. ચાલો તો SN, SN મને કેટલું આપ્યું છે 123 બરાબર N ના છેદમાં 2, કેમ કે મારી પાસે N નથી. હવે વાત કરીએ A ની, તો A કેટલા છે, તો કે સાહેબ A છે 8 વત્તા AN, AN કેટલા આપ્યો છે 33. ચાલો તેથી આ 123 એમ નમ. હવે આ 2 અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં બરાબર N કૌંસમાં. હવે 8 અને 33, તો 33 વત્તા 7 એટલે 40, એમાં એક ઉમેરો એટલે 41. તેથી આપણે એનને સૂત્રનો કૂતરો બનાવીએ. સૂત્રનો કૂતરો એટલે સૂત્રનો કરતા. ચાલો
n बराबर 123 गुणिया 2 भांग्या 41 હવે આપણે જોઈએ તો 41 એકા 41 અને 41 ગુણ્યા 3 કરીએ એ ભાઈ 43 નહીં અહીં 41 છે કેમ આમ થાય છે હા કેટલા છે 41 41 ગુણ્યા 3 તો 3 એકા 3 અને 3 ચોકુ 12 એટલે કેટલા આવશે 123 તો જો આમ ઉડાડવાના ડટ 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 હા એમ એટલે અહીં શું આવશે 3 તેથી n બરાબર 3 2 અને 6 જો ભાઈ મને n ની કિંમત મળી ગઈ હવે આ ક્યાં પધરાવશું આપણે તો કે સાહેબ en ના સૂત્રમાં પૂછાઈ જા ભાઈ ચાલો એમ નહીં મને આ ચાલો આગળ જોઈએ તો જો મને n મળી ગયો મારે મેળવવાનું શું છે તો કે સાહેબ n મળી ગયો અડધો દાખલો થઈ ગયો હવે મારે શું મેળવવાનું છે d તો d મને કેવી રીતે મળશે જો તો તમે sn ના સૂત્રમાં ઓલો બીજો સૂત્ર છે એમાં કિંમત મૂકો ને તોય તમને d મળે અને આ an ના સૂત્રમાં કિંમત મૂકો તોય તે d મળે પણ sn માં કરવા જાવ તો હવારે દાખલો ગુણોત કદાચ બપોર સુધી જવાબ આવી જાય એની કરતા આમાં તમારા સૂત્રમાં કિંમત મૂકી દેવાની an બરાબર a n માઇનસ 1 ઇન્ટુ d તેથી an an કેટલા છે 33 બે તગડા 33 a એની કિંમત છે 8 વત્તા n n શું મને મળ્યો હજી હમણાં તાજો જ તે મળ્યો છે બરાબર હજી ગરમા ગરમ n મળેલો છે 6 - 1 d d કેટલો છે સાહેબ d તો મેળવવાનો છે તેથી 33 બરાબર 8 એમનમ પ્લસ 6 માંથી 1 જાય તો 5 d તેથી 33 એમનમ હવે આ 8 અહીંયા સાહેબ પ્લસ છે બરાબર ને આ બાજુ જશે એટલે આવશે માઇનસ તેથી 33 - 8 બરાબર 5 d હવે 33 - 8 કરશો એટલે કેટલા આવશે તો કે સાહેબ 25 બરાબર 5 d તેથી d બરાબર 25 ભાંગ્યા 5 તેથી d બરાબર 25 અહીંયા ઉડાડી દેવાના વગર પાંખું એ ઉડે ભાઈ આ તો છેદ કહેવાય એટલે d બરાબર મને કિંમત મળશે 5 ઓકે a an ને sn મને કકમ માં આપ્યું હતું કકમ માં સમજો ને રકમ આપડી કકમ માં મને હું આપ્યું હતું a sn અને tn tn એટલે આપણે an અત્યારની ટેક્સ્ટ બુક પ્રમાણે an કહેવાય તો મેળવવાનું શું હતું તો કે સાહેબ d અને n મેળવવાનું હતું તો d મને કોના ઉપરથી મળશે તો કે સાહેબ d an ઉપરથી મળશે અને n શેના ઉપરથી મળશે તો કે an મને sn ના સૂત્ર પરથી મળશે ઓકે ચાલો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો અને કાઈ પણ પ્રશ્ન હોય તો પૂછી લો ચાલો ખૂબ સરસ મિત્રો તમારો જવાબ આવી રહ્યો છે મજા આવે છે ચાલો ફટાફટ લાઈક અજીભાઈ 29 પોગી છે લાઈક વધારતા રહ્યો ભાઈ એટલે મને એમ થાય કે નહીં ભાઈ આગળ ગાડી હાલે છે સાહેબજી કેટલી પોગી લાઈક ઓકે ચાલો ભાઈ કાઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછતા રહેજો ઓકે તૃપ્તિબેન ઓકે થેન્ક યુ વિશાલભાઈ ઓકે મેહુલભાઈ શું પ્રશ્ન છે પૂછી લ્યો હા એમ નો પૂછતા સાહેબ રજા ક્યારે આપવાના છો એમ પૂરું ક્યારે કરશો એમ ઓકે ચાલો મજા આવે છે ડંડના ડંડન સ્ક્રીનશોટ પડી ગયો હોય તો નાનું અને નાજુકડું ઓકે લખી નાખો એટલે આગળ વધીએ ઓકે ચાલો સર રોજ ક્લાસ લો અમે તો રોજ આવશું ઓકે ચાલો ફટાફટ સ્પીડ રાખજો ઓકે મિત્રો લાઈક ફટાફટ 33 પોગી છે હજી આમ તમે મજા આવે એવી લાઈક આપણે 100 નો ટાર્ગેટ છે 100 લાઈક તો થાવી જોઈએ નકર આપણે આબરૂના કાંકરા થાય ભાઈ આવું ન કરતા 100 લાઈકે પકડો ચાલો ઓકે ચાલો આગળ જોઈએ તો વાત કરીએ મિત્રો તો આપણો આ પેન્ટેડ નો મટીરીયલ છે જે મિત્રો પેન્ટેડ સાથે જોડાયેલા છે એનો તો ખ્યાલ જ છે
કે આપણે દરેક મટીરીયલ ની અંદર દરેક દાખલા ની અંદર જો હું દરેક દાખલા ની વાત કરું છું તમે દરેક દાખલા ની અંદર જોશો તો એની અંદર QR કોડ આપેલો છે એ QR કોડ ને તમે ખાલી ક્લિક કરશો એટલે સીધો જે દાખલો હશે એ દાખલો ખુલશે આખો અને એમાં વિડિયો સાથે વિડિયો પણ કેવો તો કે સાહેબ એની અંદર વિડિયો ની અંદર આપણે પરતભાઈ જે વિડિયો જે છે એ પેન્ટન ની એપ્લિકેશન ની અંદર ખુલી જશે અમને ઓકે અને આ મટીરીયલ જો કોઈ વિદ્યાર્થીને મંગાવવું હોય તો 72 76 66 71 71 આ નંબર ઉપર કોલ કરી અને તમે માહિતી મેળવી શકશો બરાબર આ નંબર ઉપર કોલ કરજો અચ્છા વ્હાઇટ પેન છે એટલે આ નંબર જે તમને આપ્યો છે 72 76 66 71 એ નંબર ઉપર કોલ કરી અને તમે મટીરીયલ મંગાવી શકો છો મટીરીયલ ની અંદર ટોટલી દાખલાનું સોલ્યુશન પ્લસ QR સ્કેનર આપેલું છે એને તમે ક્લિક કરશો એટલે સીધી આપણી એપ્લિકેશન ની અંદર આ વિડિયો ખુલશે આ મટીરીયલ અને એપ્લિકેશન ની પ્રાઇસ તો 5000 રૂપિયા છે પણ જો તમે અત્યારે ખરીદશો તો તમને માત્ર 499 રૂપિયામાં આ મટીરીયલ અને તમે જો આ મેથ્સ જોઈ શકો છો આ એપ્લિકેશન નું પેજ છે એની અંદર મેથ્સ અને સાયન્સ ના વિડિયો તમને ફ્રી મળશે બરાબર મટીરીયલ મેથ્સ ઓકે અને ઓકે તો તમને આની અંદર મેથ્સ મેથ્સ ના 15 ચેપ્ટર ના વિડિયો સોલ્યુશન આપેલા છે અને દરેક બુક ના દરેક પેજેસ QR સ્કેનર આપેલું છે જેથી કોઈ પણ દાખલો હોય તો તમે એ દાખલા નું તરત તમને સોલ્યુશન જોઈ શકો તમને એમ થાય સાહેબ આ તમે સ્ટેપ કેમ કર્યું તો જો આ તમને દાખલા તરીકે બુક ની અંદર લખ્યું હોય તો 33 - 8 = 5D તો સાહેબ લખ્યું છે પણ અમને ખબર તો પડવી જોઈએ ને કેમ આવ્યું છે તો એ કેમ આવ્યું છે એની માટે તમે ને સ્કેનર નો ઓપ્શન છે એની ઉપર તમે આમ કરીને આમ કરશો એક વખત ટિક એટલે સીધો ઈ વિડિયો ખુલી જશે અને એનો તમને સોલ્યુશન મળી જશે ઓકે તો ચાલો વધુ માહિતી મેળવવા માટે 72 76 66 નંબર 71 72 76 66 71 નંબર ઉપર કોલ કરી અને તમે વધુ માહિતી મેળવી શકશો સાહેબ એકાદો દાખલો ગણાવો કે જેમાં મજા આવી જોવે તો ચાલો એવો મજા આવે એવો એકાદો દાખલો લઈએ ફટાફટ ચાલો તો પેલા ઇરેઝ કરી દઉં 72 72 66 66 71 આપણે નીચે નંબર આપ્યો છે આનું સોલ્યુશન ની PDF પણ તમારે મળી જશે મટીરીયલ કેવી રીતે મંગાવવું કાઈ પણ પ્રશ્ન હોય તો 72 72 66 66 71 નંબર ઉપરથી તમને સોલ્યુશન મળી જશે ઓકે ચાલો TN TN એટલે આપણે સમજવાનું છે AN જો ભાઈ આ દાખલો મજા આવે એવો આવ્યો ચાલો AN બરાબર 6N + 5 તો એ એન આપ્યું છે હવે આના ઉપરથી આપણે મેળવવાનું છે SN પણ એની પહેલા સાહેબ આ લીટી કરી નાખો એટલે અમને ખબર પડે કે દાખલો તમે ક્યાં શરૂ કરો છો અને ક્યાં પૂરો કરો છો ચાલો તો આગળ વધીએ દાખલાની અંદર મિત્રો ઓ મને શું આપ્યું છે TN TN એટલે કે AN AN આપ્યું છે 6N + 5 તો SN મેળવવાનું છે તો આપણી પાસે SN નું એક જ સૂત્ર છે કે SN બરાબર N ના છેદ માં 2 કૌંસમાં 2A + N - 1 × D સાહેબ કેમ આ તે સૂત્ર તમે લખ્યું તમે SN બરાબર ઓલું ટૂંકું સૂત્ર ન વાપરી શકો હા મિત્રો ટૂંકું સૂત્ર આપણે વાપરી શકીએ ચોક્કસ પણ આપણે ટૂંકું સૂત્ર એટલા માટે વાપરતા નથી કે આપણને AN આપેલો નથી આપણને શું આપ્યું છે તો કે સાહેબ આપણને આપેલું છે SN આપેલો છે તેથી સોરી આપણને હજી AN આપેલું નથી ચાલો તો SN મેળવીએ તો એની માટે પહેલા શું કરશું તો કે સાહેબ A1 તો A1 મારી પાસે શ્રેણી તો જોવે ને SN મેળવવું હોય તો A1 કેવી રીતે મેળવશું તો કે સાહેબ જ્યાં જ્યાં N હોય ત્યાં તમે શું મૂકશો તો કે સાહેબ 6 + 1 જ્યાં તમે N બાળો ત્યાં હું મૂકવાનું 1 + 5 તેથી A1 બરાબર 6 × 6 + 5 તેથી મને A1 બરાબર મળશે 6 × 5 = 11 જવાબ આવે ને બોકસ કરી નાખવાનો એટલે આમ લાગે કે નહીં ભાઈ આને દાખલો ગણ્યો છે ચાલો A1 મળ્યું હવે એવી જ રીતના આપણે A2 મેળવશું A2 મેળવીએ એટલે શું કરવાનું તો કે સાહેબ જ્યાં જ્યાં N છે ત્યાં શું મૂકી દો 2 6 + 2 + 5 હું જ્યારે નાનો હતો ત્યારે અમારી પાસે એક આંખની ચોપડી આવતી એમાં આમ આમ લખતા 6 × 2 = 12 થાય ભાઈ તમારે થતા હોય કે ન થતા હોય મને ખબર નથી પણ 6 × 2 = 12 થશે 12 + 5 = 17 A2 બરાબર મને મળશે 17 એવી જ રીતે આપણે A3 મેળવીએ A3 બરાબર તો સૂત્રમાં કિંમત પધરાવો 6 + 3 + 5
તો 6 તેરી ને 18 18 વત્તા 5 તો 18 ને 5 કેટલા થશે તો કે સાહેબ 23 તો એ 3 બરાબર મને મળ્યું 23 તો મને જો શ્રેણી મળતી જાય છે એક a1, a2, a3 up to અનંત સુધી શું શ્રેણી મળી પહેલી મળી 11, 70 જો 11 માં 70 6 નાખો તો કેટલા મળશે 70 70 માં 6 નાખો તો 23 ડોટ 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 તો આના ઉપરથી મને શું મળશે તો કે સાહેબ મને આના ઉપરથી મળશે તો કે સર મને આના ઉપરથી શું મળશે a અને d ની કિંમત મળશે રેડી તો ચાલો મેળવી લઈએ a a બરાબર મને મળશે 11 અને d d બરાબર શું મને મળશે તો કે સાહેબ a2 માઈનસ a1 તો સાહેબ a2 હું આપું છું તો કે સાહેબ a2 છે 70 આ ઓછાની નિશાની એમ નમ માઈનસ 11 તો d બરાબર મને આપું છે 17 માંથી 11 જાય એટલે કેટલા વધશે તો કે સાહેબ 11 માંથી 6 જાય એટલે 17 જશે એટલે વધશે 6 ઓકે તો જો મને a અને d ની કિંમત મળી ગઈ છે હવે a અને d ની કિંમત હું આ સૂત્રમાં મૂકું એટલે મને sn નું એક સમીકરણ મળશે બરાબર જો sn ની આપણને વેલ્યુ તો નહીં મળે પણ sn નું આપણને એક સમીકરણ મળશે તો n એમ નમ 2 છેદમાં કૌંસમાં જો જો ભાઈ ધીમે ધીમે ગાડી હાંકવાની છે એટલે તમે પડી ન જાઓ નકર ઘણી વખત આમાં તમે પડી જાવ છો 2 એમ નમ a a ની કિંમત શું છે મારી પાસે તો કે સાહેબ a છે 11 વત્તા એમ નમ n n એટલે આવશે તો કે સાહેબ n નથી આપ્યો આપણને તો એમ નમ રહેવા દો n ઓછા 1 d d ની કિંમત કેટલી છે તો કે સાહેબ 6 આપણને એક જેમ કેમ sn નું આપણને એક સમીકરણ મળે છે તો એ રીતનો આપણને sn નું પણ એક આપણને સમીકરણ મળશે તેથી n ના છેદમાં 2 કૌંસમાં 2 1 સોરી 11 2 22 વત્તા 6 ગુણ્યા n એટલે 6n ઓછા 6 1 6 હવે આગળ જોઈએ મિત્રો તો n ના છેદમાં 2 m નો હવે 22 માંથી 6 જાય એટલે કેટલા વધશે તો કે સાહેબ 22 માંથી 6 જાય એટલે વધશે 16 16 વત્તા 6n હવે જુઓ તો મિત્રો આમાંથી બે માંથી બે કોમન નીકળે તો એને કોમન લઈ લઈએ અને ઉડાડી દેશું 16 એટલે 8 વત્તા 6 માંથી આપણે બે કોમન લેવા ગયા એટલે વધશે 3n આખાના છેદમાં 2 હવે જોઈએ તો બે બે ઉડી ગયા એટલે આપણને sn ની એક શ્રેણી મળશે એ છે n ગુણ્યા 8 તો 8n વત્તા 3n 3n ગુણ્યા n એટલે મળશે 3n સ્ક્વેર આ આપણને મળશે sn નું સૂત્ર ઓકે ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો અને કાઈ પણ પ્રશ્ન હોય તો ફટાફટ પૂછી લ્યો અને લાઈક આજે મિત્રો 36 સુધી જ પહોંચી છે ફટાફટ લાઈક આમ તમે 50 સુધી પોગાડી દો ફટાફટ એટલે મને ખબર પડે મજા આવે ચાલો ઓકે સર કેટલા વાગે પછી હવે ભાઈ ક્યારે પછી હિતાત મને ખબર નથી આ મામલો મેદાને છે અત્યારે ઓકે મેહુલભાઈ મારું નામ કુલદીપ સર છે ભાઈ ઓકે તુલસીબેન ચાલો સમજાવું છું એસએન સમજાવું જો આપણે 6 માંથી કોમન કેવી રીતે લઈએ છે 3 2 6 અહીંયા જોજો મિત્રો અને અહીંયા 8 2 16 એટલે આપણે બે આ રીતે કોમન લઈએ છે આપણે 6 માંથી બે બાદ નથી કરતા જોજો આને શું લખાય 16 એટલે 8 2 16 અને જો કદાચ અહીંયાથી ન સમજાણું હોય તો ચાલો હું ફરીથી સમજાવું છું ચાલો જો એમ કોમન ન લેવા હોય ને એમ નમ રહેવા દેવા હોય અહીંયા તો આપણે જો બીજી રીત તમને કહું એની માટે ચાલો ચાલો n ના છેદમાં 2 m નમ કૌંસમાં અહીંયા શું આવશે તો કે સાહેબ 18 સોરી કેટલા 16 આવશે ને સાહેબ ચેક નંબર કાઢો ફટાફટ ચાલો અહીંયા આવશે 16 વત્તા 6n આવશે તો ચાલો n ગુણ્યા 16 એટલે 16n વત્તા n ગુણ્યા એટલે શું છે 6n સ્ક્વેર ભાંગ્યા 2 હવે આખાના છેદમાં છે એટલે 2 ને 6 6 લાગુ પડે 16 ભાંગ્યા 2n વત્તા 6n સ્ક્વેર ભાંગ્યા 2 ચાલો 2 8 16 અને 2 તેરી 6 જો કોમન કાઢવામાં ખબર ન પડે મિત્રો તો આ રીતે તમે લખી શકો તો sn બરાબર મને શું મળશે
તો કે સાહેબ તમે ભાગ ઉડાડ્યા તો અહીંયા વધ્યા આઠ, આઠે વધતા થ્રી એન સ્ક્વેર, ત્યાં ત્રણ વધ્યા હતા બે તેરી છ અને એન સ્ક્વેર વધ્યા એના ઈ જવાબ આવે અને બોકસ કરી નાખો. ઓકે ચાલો. ઓકે મેહુલભાઈ ચોપડીના 499 રૂપિયા છે ભાઈ, ચાલો એની વાત હું તમને એક મિનિટ કરું છું. ચાલો તો જો આમાં સમજાઈ ગયું તો ઓકે દંડના દંડન લખી નાખો એટલે આપણે ગાડી આગળ વધારીએ. જો કોઈ પણ પ્રશ્ન હોય તમને એમ થાય કે નહીં સાહેબ પૂછવું છે આ સમજાણું નથી, તો બે ઝીઝક તમ તારે તમને પૂછવાની છૂટ છે. ચાલો મજા આવે છે ને ભાઈ, તો જ તે આપણે આગળ ગાડી હાકીએ. દંડના દંડન. ઓકે ચંદ્રિકાબેન ચાલો. હા સહેલું છે ભાઈ પિયુષભાઈ, આમાં મજા જ આવે. સમાંતર શ્રેણીના જેટલા દાખલા છે એટલે ઘણો એટલે આમ એમ થાય કે નહીં ભાઈ જામી ગઈ એમ, બે દાખલા ગણો તો એમ થાય કે નહીં ત્રીજો ગણવો છે. ઓકે ભાઈ અહીંયા 16 ભાગ્યા 2 કરીએ એટલે શું આવે 2 8 ને 16, એટલા માટે આપણે 8 લખેલા છે. દિશાબેન જો 8 શા માટે લખ્યા છે 2 8 ને 16. ઓકે હજી કાંઈ પણ પ્રશ્ન હોય તો ફટાફટ પૂછી લો. ચાલો હજી એકાદી દાખલી આપણે નાની એવી ગણી નાખીએ ફટાફટ. ચાલો ઓકે પિયુષભાઈ ચાલો, આમ તમે મને જવાબ દેતા રહેજો તો મને ખબર પડે કે નહીં ભાઈ તમને મજા આવે છે એમ. બરાબર ઓકે ઋષિભાઈ. હા અજયભાઈ ઓકે મજા આવે છે ને, હાલો તો આપણે ગાડી આગળ હાકીએ. ઓકે ક્વેશ્ચન નથી ને સંદીપભાઈ, તો વાંધો નહીં, જિંદગીમાં કઈ પ્રશ્ન ન હોવો જોઈએ. બરાબર આગળ જોઈએ. હા મિત્રો જે ભાઈ પૂછતા હતા કે આ મટીરિયલ ની કિંમત શું છે, ભાઈ આની કિંમત 499 રૂપિયામાં તમને અત્યારે મળશે. તમને જે આ નંબર આપ્યો છે 72 75 86 86 71, આ નંબર ઉપર કોલ કરી અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. કોલ કરીને પૂછશો એટલે જે સર હશે તમને આખી વિગતાની સમજાવશે અને આની સાથે તમને મેથ્સના વિડીયો સોલ્યુશન પણ તમને ફ્રી એપ્લિકેશનની અંદર મળશે. ઓકે તો તમે ખાસ ફોન કરીને પૂછી લેજો. ઓકે ચાલો આગળ વધીએ. ઓકે ગણાવી નાખીએ ચાલો દાખલી એકાદી. સુમિતભાઈ ચાલો ગણાવી નાખીએ એકાદી દાખલી. ઓકે ચાલો આગળ વધીએ ભાઈ. તો આની અંદર જોઈએ તો શું કીધું છે, 7 11 15 19 23 ના કેટલા પદોનો સરવાળો 900 થાય. હવે તો ભાઈ મને ઊંઘ ચડી હોય એવું લાગે છે, 900 છે ને 190 દેખાણ. ચાલો શું કીધું છે કે કેટલા પદોનો સરવાળો 900 થાય. આનો મતલબ શું થાય મિત્રો, કે આનો મતલબ કે સાહેબ આપણને જો એ આપ્યું છે, પેલા તમને જે આપ્યું હોય ને એ આખું વેચીને લખી નાખવાનું. શું આપ્યું છે એ, એ કેટલા આપ્યા છે તો કે સાહેબ 7. પછી જોઈએ તો ડી, તો ડી કેવી રીતના મેળવીએ તો કે સાહેબ a2 - a1. ચાલો એ એમ નામ, હવે ડી કેવી રીતના મેળવશો, ખાલી ડી જ છે મિત્રો. ચાલો આ એમ નથી ભૂસાતું, ચાલો એ ભાઈ ભૂસાઈ જાય એમ તો ફટાફટ હાલ. ઓકે ચાલો તો કે સાહેબ ડી બરાબર a2 - a1. હવે a2 શું છે તો કે સાહેબ બીજું પદ 11 - 7, 11 માંથી 7 જાય એટલે શું આવશે 4. તો ડી ની કિંમત મને મળશે 4. અને મારે મેળવવાનું છે સાહેબ, હું મેળવવાનું છે તો કે કેટલા પદોનો સરવાળો 900 થાય, તો મારે n ની કિંમત મેળવવાની છે. બરાબર મને બીજું આપ્યું છે શું તો કે સાહેબ મને એક આપ્યું છે sn, sn કેટલું આપ્યું છે 900. તો મારે સૂત્રમાં જરૂર શેની શેની પડે, sn બરાબર n ના છેદ માં 2 કૌંસમાં a. જો an નથી આપ્યું તો આપણે કઈ એની જરૂર નથી, નો આપે તો કઈ નહીં. ચાલો રબર હા ચાલો આગળ જોઈએ દાખલા ની અંદર. તો a વત્તા n કૌંસમાં -1 × d, 2a વત્તા n -1 × d. તો જો sn આપ્યું છે તો કે હા સાહેબ આપ્યું છે,
એન મેળવવાનો છે તો કે સાહેબ મેળવી નાખીએ એ છે મારી પાસે 7 છે અને ડી છે તો આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકશું એટલે સાદુ રૂપ આપશું એટલે આનો આપણને જવાબ મળશે તો ચાલો દાખલાની શરૂઆત કરીએ અત્યારે મુરત હારું છે એટલે આપણે દાખલો આગળ ગણીએ છીએ ચાલો એ પહેલા તમે મિત્રો લાઈક કરતા રહેજો તો મને આગળ ખેંચવાની ખબર પડે તો મને આમ એમ થાય કે ભાઈ નહીં જામે છે એમ બરાબર આ તમારી એટલી લાઈક છે આપણી મજા આવતી નથી ચાલો ફટાફટ જે મિત્રો લાઈક બાકી હોય ફટાફટ લાઈક કરો એટલે આપણે આગળ વધીએ આ 39 લાઈક એર હાવા માલે કાઈ આમ ફટાફટ લાઈક કરો તો મને એમ થાય કે નહીં ભાઈજી બે દાખલી નાની નાની ગણાવી નાખો હજી ચાલો એ છે ડી છે એસએન છે અને હારું મુરત છે બરાબર એ છે ડી છે એસએન છે અને હારું મુરત છે તો આગળ જઈએ કે એસએન બરાબર એન ના છેદમાં 2 2n વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી ચાલો આપણે આમાંથી એન ના સૂત્રનો કૂતરો એટલે કૂતરો હું સોરી એસએન ના સૂત્રનો એન ના સૂત્રનો કરતા બનાવશું અને દાખલાને આગળ વધારશું ઓકે મેથ ચેપ્ટર 1 4 અને 15 મેઉલભાઈ શું કહો છો ઓકે ચાલો હવે વાત કરીએ આની અંદર તો એસએન એસએન આપ્યું છે 900 તો 900 મૂકી દીધા એન તો એન એમ 9 કેમ કે આપણે એને તો મેળવવાનો છે છેદમાં 2 કૌંસમાં 2 2 એમ 9 એ એની કિંમત શું છે તો કે સાહેબ 7 વત્તા એન ને તો આપણે મેળવવાનો છે એટલે એન એમ 9 ઓછા 1 ચાલો 1 એમ 9 પછી ડી ડી ની કિંમત શું છે તો કે સાહેબ ડી ની કિંમત છે 4 પછી આગળ જોઈએ તો 900 આ બે ભાગાકારમાં જો બા ભંગારમાં નથી હો ભાગાકારમાં છે એન શું છે ઓકે સર કરી દીધી છે અમે તો ઓકે ચાલો થેન્ક યુ જે લોકોએ લાઈક કરી છે ને તો ખૂબ ખૂબ સરસ ઓકે ચાલો ધન્યવાદ ભાઈ મંડળ આપનો આભારી રહેશે બરાબર ચાલો આગળ જોઈએ દાખલામાં તો બે ભાગાકારમાં છે સામે જાય તો ગુણાકારમાં તો 900 ગુણ્યા 2 બરાબર અહીંયા એન એમ નમ કૌંસમાં 7 ગુણ્યા 2 એટલે 14 પછી જોજો મિત્રો વત્તા એમ નમ 4 ગુણ્યા એન એટલે 4 એન ઓછા 4 એકા 4 આગળ જોઈએ તો 900 ગુણ્યા 2 એટલે આવશે 1800 સાહેબ એમ ન ખબર પડે તો ગુણાકાર કરી નાખો ભાઈ અને નકર n ગુણ્યા 2 9 ગુણ્યા 2 એટલે 18 2 0 પાછળ લાગી ગયા પછી બરાબર ના બરાબર એમ નમ અહીંયા n એમ નમ કૌંસમાં 14 માંથી 4 જાય તો વચ્ચે 10 અને આ 4 ને કઈ હળઈ કરવાની નહીં ભાઈ તમે એમ નમ રહ્યો 4 એમ ચાલો આગળ જોઈએ તો 1800 એમ નમ 1800 બરાબર 10 ગુણ્યા n તો શું થશે 10 n વત્તા n ગુણ્યા 4 n તો શું મળશે આપણને 4n સ્ક્વેર તેથી 1800 અહીંયા પ્લસ છે બરાબર ને આ બાજુ લઈ જશું તો માઇનસ થઈ જાય એ પહેલા વાત કરીએ તો આ 4n એ તો એમ નમ જ રહેવા દીધા છે 10n તો આ 10n એમ નમ જ છે હવે 1800 ખાલી આ સેટ જાય છે એટલે આવશે 1800 બરાબર 0 ચાલો હવે આમાંથી કોમન નીકળતું હોય એવું થોડુંક કોમન કાઢી લઈએ પહેલા પહેલા તો રકમ લખો સાહેબ 4n સ્ક્વેર ઓછા 10n ઓછા સોરી પ્લસ જ છે હો ભાઈ 10n જો આમાં કઈ નિશાનીનો ફેરફાર ન થઈ જાય નકર આપણે હવાર સુધી દાખલો ગણતા રહેવું તો જવાબ નહીં આવે ઓછા 1800 બરાબર 0 ચાલો તો પહેલા તો કોમન હું નીકળશે તો કે સાહેબ 2 તો કાઢો કોમન 4 10 અને 1800 આ બધી સંખ્યાઓ એવી છે કે જે 2 વડે વિભાજ્ય હોય એટલે આપણે પહેલા 2 વડે કોમન લઈએ છીએ તો અહીંયા હું વચ્ચે 2n સ્ક્વેર વત્તા 10 માંથી 2 કોમન લેવાઈ ગયા સાહેબ કેવી રીતના ખબર પડે જો આને 5 2 10 કહેવાય આને 1800 નું શું કહેવાય 900 ગુણ્યા 2 અને 4n તો શું થાય 4 ને તો 2 ગુણ્યા 2 તો આ 2 ને આપણે કોમન લઈ લઈએ છીએ જો આ 2 જે છે ને માથે પાછા આ પરીક્ષામાં ન લખતા હો માથે નકર ઓલા જો ઓલા ગોટે ચડશે કે ભાઈ હું લખ્યું છે આ તો તમને સમજાવવા માટે લખું છું એટલે 2n સ્ક્વેર એમ નમ વત્તા 10 માંથી 2 કોમન લેવાઈ ગયા એટલે વચ્ચે 5n ઓછા 1800 માંથી 2 કોમન લેવાઈ ગયા એટલે વચ્ચે 900 ચાલો છે બરાબર 0 આ 2 અહીંયા ગુણાકારમાં આખા કૌંસ સાથે હા સાહેબ તો જવા દો બરાબર ની ઓલી બાજુ ન્યા જવા દઈએ એટલે થઈ જશે 0 વત્તા 5n ઓછા 900 બરાબર 0 ઓકે હવે શું કરશું તો કે સાહેબ અહીંયા 2 છે અને અહીંયા કેટલા છે 900 એ ભાઈ કેમ હા હું સાઈ ન જાતો ભાઈ
તો કે સાહેબ 900 ગુણ્યા 2 કરીએ એટલે જવાબ આવે 1800 ને એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો અથવા તો બાદબાકી કરીને 5 આવવા જોઈએ તો એવા 1800 ને કયા ભાગ આવશે મને ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખો પછી તો હું તમને ગણાવું છું પણ મને એમ થાય ભાઈ નહીં ખબર તો પડે છે ચાલો ઓકે થેન્ક યુ સુમિતભાઈ ઓકે પિયુષભાઈ ચાલો મને આના અવયવ કહેજો એટલે ગાડી અહીંયાથી આગળ વધારી શકીએ જો મિત્રો આવો નવો સપોર્ટ મળતા રહેશે તો આપણે આગળ નવા ઘણા વિડીયો બનાવવાના છે અને આમનમ ગાડી આપણી આગળ હાકવાની છે તમારી ને મારી બેયની ઓકે પ્રીતિબેન થેન્ક યુ હાજી લાવો લાવો પાણી લાવો અઢારસો ના એવા બે ભાગ પડવાના છે જેનો સરવાળો તો બાદબાકી કરીને 5 લાવવાના છે તો તમે પાડો નકર હું પાડી દઉં તમે તારે એટલે ભાગ હો જોજો આપણે કોઈને બીજાને નથી કહેતા શું ભાગ પડશે મને ફટાફટ કોમેન્ટ બોક્સમાં કહો એટલે મને ખબર પડે કે નહીં ભાઈ ગાડી બરોબર હાલે છે એમ અને મિત્રો 32 જણા એક હારે લાઈક લાઈવ છે પણ લાઈક હજી 42 છે તો તમે એમાં આપણે આબરૂના કાંકરા કરાવો છો તો એવું ન કરો પ્લીઝ યાર તમે લાઈક કરતા રહેજો એટલે અમને નવો વિડીયો બનાવવાનો ઉત્સાહ ચડે એમ થાય કે નહીં આપણે કાલે બનાવી નાખીએ એકાદો વિડીયો ઓકે ચાલો ફટાફટ વિચારો 1800 ના એવા બે ભાગ પાડવાના છે જેનો સરવાળો અથવા તો બાદબાકી કરીને 5 લાવવાના છે ઓકે ચાલો બસ મજામાં જ છે ઓકે ચાલો ચાલો આપણે આની અંદર આગળ વધીએ મિત્રો તો જોઈએ 1800 ના ભાગ એવા બે પાડી દઈએ આપણે જોઈએ ચાલો જો ભાગ કેમ પાડવાને કોકને પડી જતા આવડશે પણ ભાગ કેમ પાડવા એ નહીં આવડે જોજો અહીંયા ધ્યાન આપજો આ નહીં ભૂસાય ભાઈ ચાલો એ એ ભાઈ રબર બાર આવે હા ચાલો તો જોઈએ ભાગ કેમ પાડવા જો આ મગજમાં ઉતારજો 900 ગુણ્યા 2 અથવા આપણે જો એમ એની કરતા આ રીત વધારે બેસ્ટ છે ચાલો એક જ મિનિટ 1800 નો ભાગ પાડવાનો છે તો પહેલા તો એક પેજ ખાલી લઈ લઈએ ચાલો 1800 છે એ ભાઈ પેન કેમ ગઈ હાલો હા પેન તો આવી ચાલો 1800 તો એના ભાગ શું પડે તો સાહેબ પહેલા તો 2 વડે ભાગ પડે રેડી શું પડશે પહેલા તો કે 2 કૌંસમાં 900 બરાબર 900 ભાગ પડશે પછી શું આવશે ઓકે ચાલો ઓકે આપણે મોજમાં જ છીએ બરાબર ચાલો 900 બે કૌંસમાં 900 ભાગ્યા 2 કરીએ એટલે શું આવશે તો કે સાહેબ 2 ચોકુ 8 1 વધ્યા 45 પાંચડો પછી શું આવશે તો કે સાહેબ 450 ભાગનો એટલે ભાગમાં શૂન્ય જ પડી ચાલો પછી આગળ જોઈએ ગાડી આગળ વધારી અહીંયાથી તો આમ લાઈક કરતા રહેજો મિત્રો એટલે મને મજા આવે બરાબર તમે તો મોજમાં છો હુંય મોજમાં આવી જાઉં ચાલો 2 દુ 4 પછી એવી જ રીતે 2 2 4 1 વધ્યા 2 5 10 5 ને 2 7 7 ને 2 9 તો 9 વડે ભાગ હજી પડશે તો 9 વડે ભાગ પાડી દઈએ પહેલા 3 અને અહીંયા શું આવશે તો કે સાહેબ 3 7 ને 21 1 વધ્યા 3 5 15 74 આવ્યા ભાઈ 74 ના હજી આપણે ભાગ પાડવાના છે રેડી ચાલો ઓકે તમે લાઈક કરી ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ ચાલો 74 ના ભાગ પડીએ તો હવે 74 ના ભાગ હજી 3 વડે પડશે 25 તેરી 74 રેડી અને અહીંયા 50 25 5 એકા 5 તો જો આમાંથી આપણે સેટ એવી રીતના પદ કરવાના છે કે જેથી કરીને આપણે જવાબ શું લાવવાનો હતો તો કે સાહેબ જવાબને દેખાડો તો ખબર પડે જવાબ લાવવાનો છે 5
તો ચાલો ફટાફટ આપણે ભાગ પાડી અને એના અવયવ સેટ કરીએ. તો જો 2 2 4 4 2 8 8 8 તેરી 24 અને ચાલો 24 સુધી રાખીએ પહેલા તો 5 5 25 25 તેરી 75 એટલે ઈ તો કઈ સેટ થાશે નહીં. ન્યાથી આગળ જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આપણે આમનું રાખીએ ઘડી પછી હું છે 3 ગુણ્યા 3 અને પછી છે 5 ગુણ્યા 5 તો 5 5 25 25 હવે 25 2 50 અને અહીંયા જોઈએ તો 2 2 4 4 તેરી 12 અને 12 તેરી ને 36 તો 2 2 4 4 તેરી 12 12 તેરી 36 36 અને 5 5 25 અને 50 એટલે એ ભાગ પણ સેટ થશે નહીં. તો આપણે કાક ચાલો બીજું વિચારીએ. 1800 હતા 1800 નો બે ભાગ પાડવાના 900 અહીંયા 2 પાછા બે ભાગ પાડવાના એટલે અહીંયા આવશે 450 અને અહીંયા 4 થઈ જશે. ચાલો પછી 450 ના ભાગ પાડશો એટલે 225 એટલે અહીંયા 2 આવી ગયા. 225 ના ભાગ આપણે 25 225 એટલે શું થશે ચાલો વિચારીએ. એની માટેના ભાગ 15 15 નો વર્ગ થશે 15 ગુણ્યા 15 ગુણ્યા અહીંયા શું છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ત્રણ વખત છે 15 2 30 15 2 30 30 2 60 ના ચાલો એ ભાગ પણ પડશે નહીં એટલે એની માટે કાંઈક હજી વિચારવું પડશે. 3 5 15 ભાગભાઈ આવ્યા છો જોરદાર વિચારજો. ઓકે ચાલો જો તમને મળી જાય મને કોમેન્ટ બોક્સમાં લખજો. ઓકે ચાલો 15 15 2 30 30 30 2 60 60 વાળા તો નથી પાડવા ભાગ. ચાલો 2 2 4 4 2 8 8 8 5 ને 40 ચાલો ઈ કાક લાગે છો ભા હા જામ્યું ભાઈ. ચાલો જો શું આવશે 3 3 9 9 3 45 જો 45 ગુણ્યા 40 કરશો એટલે આવશે 1800 અને 45 માંથી 40 બાદ કરશો એટલે આના અવયવ આવશે 5. જો મિત્રો મેં કઈક દાખલો તમારી જેમ જો મેં તમને કીધું તું કે તમે અવયવ પાડો તો મને ખ્યાલ આવશે. જો હું આ રીતે જો મેં દાખલો નથી ગોખેલો તમે જોયું મેં તમારી જેમ જ અવયવ પાડ્યા તો તમારે ક્યારેક આ રીતે પણ વિચારીને દાખલાનો જવાબ ગણવાનો રહેશે. ઓકે ઓકે ચાલો શું જવાબ આવશે 45 અને 40 જો 45 ગુણ્યા 40 કરશો એટલે તમને જવાબ મળી જશે 1800 અને 45 માંથી 40 બાદ કરો એટલે જવાબ આવશે 5. તો ચાલો અવયવ તો મળી ગયા તો ત્યાંથી દાખલો આપણે આગળ વધારીએ. તેથી 2n સ્ક્વેર વત્તા 45n ઓછા 5n ઓછા 900 બરાબર 0. હવે ત્યાંથી જોઈએ સાહેબ હવે તમે કેમ આમ કર્યું સાહેબ ન ખબર પડી. જોજો તો એની માટેની આપણે વાત કરીએ. ચાલો આગળ વધીએ. અહીંયાથી 45 ને 40 મને અવયવ મળ્યા તો મારે નિશાની જો કઈ લાવવાની છે 45 અને 40 બરાબર તો નિશાની મારે અહીંયા પ્લસ ની નિશાની લાવવાની છે એટલે 45 ને પ્લસ અને 40 ને કેવી નિશાની આપવી પડશે તો કે સાહેબ મારે 40 ને નિશાની આપવી પડશે માઇનસ. ઓકે તેથી 2n સ્ક્વેર m નો વત્તા 45n ઓછા 40 રેડી અને અહીંયા તો માઇનસ 900 m ના m બરાબર 0. તેથી આપણે આગળ જોઈએ તો અહીંયા શું અવયવ આવશે તો સાહેબ આ પદ અને આ બે તમે આ બે પદ અને આ બે પદ અહીંયા n આવશે તો આ બે પદમાંથી કોમન શું નીકળે સાહેબ તો કે આ બે માંથી ખાલી સાહેબ કોમન નીકળે n બીજું કાંઈ કોમન નીકળશે નહીં. તો અહીંથી શું કોમન નીકળશે તો સાહેબ n નીકળી ગયા સાહેબ n વધી ગયા તો અહીંયા ખાલી એક વખત n વધ્યા અને બીજા બે વધ્યા એટલે અહીંયા મૂકશું 2n વત્તા 45n માંથી n તો કોમન લેવાઈ ગયા એટલે ખાલી વધશે 45. તેથી આ બે પદમાં સાહેબ જોઈએ તો કોમન શું નીકળે તો કે સાહેબ એક તો માઇનસ 40 કોમન નીકળે તો અહીંયા હું વધે મિત્રો તો કે સાહેબ n વધે અને પછી હું વધે સોરી 40 તો કોમન નહીં નીકળે બે માંથી એટલે આપણે એનામાંથી જોઈએ કે કોમન શું નીકળશે. આ ઇરેઝ કરી દઉં છું મિત્રો આમાં કઈ તમારે જરૂરી નથી. હજી જે દાખલ્યું બાકી રહી જાય એ નેક્સ્ટ સેશનમાં આપણે પૂરી કરશું બરાબર. રોજ આપણે તમારી માટે કંઈક ને કંઈક નવું લાવતા રહીશું પણ તમે લાઈક નથી કરતા એટલે મને આમ મજા નથી આવતી. એમ તમે વિડીયો જોવો તો લાઈક કરો યાર એટલે મને આમ કેટલી બસ 47 આમ પચાવે પોગાડી જો તો મને એમ થાય મારો ધક્કો ફેલ નથી ગયો એમ
બરાબર આપણે 100 લાખ નો ટાર્ગેટ છે પણ મિત્રો 50 તો પોગેડો સંઘ દ્વારકા ન પોગે તો કાઈ ને ઢસાતી તો પાછો વાળો ચાલો આ પાર્થભાઈ જો આ લાઈક ન કરતા ને એટલે મજા નથી આવતી આમ તમે ફટાફટ આમ લાઈક કરો એટલે મને એમ થાય કે નહીં ભાઈ આગળ દાખલો ગણવો છે ચાલો આગળ જોઈએ તો આપણે શું વાત કરતા હતા તમે મને ભૂલવડ દીધો કે હું વાત શું કરતો હતો લાઈક માં લાઈક માં હા 40 અને 900 તો 40 અને 900 માં શું કોમન નીકળશે 40 અને 900 છે તો 900 માંથી 45 તો કોમન ન નીકળ પણ 20 જોઈએ 900 ભાંગ્યા 20 હવે હું 20 શું કામ વિચારું છું એ હું તમને કહું બેલા બેટરી લો થઈ ગઈ છે પણ ભલે થઈ ગઈ આજે 20 તો 20 માં જોઈએ તો 45 આવશે 20 ચોકું 80 10 વધ્યા 100 20 50 100 45 આવી જશે ભાઈ ચાલો એટલા માટે આપણે કોમન શું લીધું 20 કોમન લેશું બરાબર 40 કોમન લેશું નહીં હાજી ઓકે ચાલો ઓકે ચાલો અહીંયાથી આગળ જોઈએ તો સાહેબ 40 કોમન ન નીકળે ત્યાંથી કોમન નીકળશે 20 જ તે કોમન નીકળશે અને કેમ મેં વિચાર્યું એ હું તમને સમજાવું જોજો કેમ કે મારે અહીં પાછા 45 તો લાવવા ને હા ગમે એમ કરીને નથી લાવવાના પણ વિચારીને લાવવા પડે 45 ભાઈ 20 તો અહીંયા શું વધશે એન ઓછા હવે અહીંયા 900 માંથી આપણે 20 કોમન લઈ લીધા એટલે વધશે 45 અને અહીંયા વધશે 2n જો માઇનસ ની નિશાની કોમન લેવાઈ ગઈ એટલે શું વધશે પ્લસ જો હજી સમજો ખાસ સાહેબ મજા ન આવી ખાસ આમ જોવે જોવે જો 40 એન હતા પણ માઇનસ હતા માઇનસ 900 તો જોઈએ તો 40 એટલે હું થાય 20 દુ 40 અને અહીંયા 900 એટલે શું થાય તો કે સાહેબ 45 ગુણ્યા નહીં આપણે હા 45 ગુણ્યા 20 રેડી તો આ બે માંથી આપણે પહેલા તો માઇનસ ની નિશાની કોમન લઈએ છીએ સાથે આ 20 જે છે એ કોમન લઈ લઈએ છીએ 20 કોમન લઈ લઈએ એટલે અહીંયા 2 વધ્યા હતા આ n વધ્યા હતા એટલે 2n ઓછા ના સોરી ઓછા તો કોમન લેવાઈ ગયા એટલે વધશે વધતા અને જ્યારે માઇનસ કોમન લઈએ ત્યારે અંદર ની નિશાની ફરી જાય એમ યાદ રાખશો તોય ચાલશે ઓકે ચાલો હા ચાલો ગાડી તો મજા આવે છે આગળ હાંકવાની વધ્યા કેટલા તો 45 અને એક બીજો મિત્રો જો અહીંયા કોમન લેતા આવડી જાય પછી અહીંયા જે પદ ઓલું હોય ને એનોય મૂકી દો તોય ચાલે પણ તમને ખબર પડવી જોવે જો આ બે પદ હરખા આવ્યા એ સાહેબ આ તો પદ હરખા આવ્યા ભાઈ ભાઈ એ પદ તો હરખા જ આવવા જોઈએ બરાબર જો એ હરખા ન આવે ને તો આપણે માર હરખા નતા આવતા પછી ચાલો તેથી અહીંયા આવશે 2n વત્તા 45 અને બીજા કૌંસમાં વધશે n ઓછા 20 હવે મિત્રો આપણે આમાંથી n ને સૂત્રનો કૂતરો બનાવીએ મતલબ કે કરતા તો આપણને n બરાબર મળશે જો અહીંયા મારે થોડીક જગ્યાનો અભાવ છે એટલે હું બે સ્ટેપ તમને સમજાઈ જાય એવી રીતના લખું છું 45 બરાબર ને ઓલી સાઈડ જશે એટલે માઇનસ 45 ભાંગ્યા 2 આ બે ગુણાકારમાં આ સાઈડ જશે તો ભાગાકારમાં અથવા n બરાબર જવાબ આવશે 20 કેમ કે અહીં માઇનસ છે આ સાઈડ જશે તો પ્લસ હવે સાહેબ n ના બે જવાબ મળ્યા પણ n નો જવાબ આવશે મિત્રો 20 એલા ભાઈ સપાકરું અત્યારે ન હોય બરાબર ચાલો ક્યારેક આપણે એ પ્રોગ્રામ એકાદ દી ગોઠવશું n બરાબર 20 જો 20 જ જવાબ આવશે માઇનસ 45 ના છેદમાં બે જવાબ ન આવે એનું કારણ તમને કહી દઉં એનું કારણ છે કે આપણે કોઈ દિવસ આપણે ઋણમાં આ n જે છે એ પદનો ક્રમ દર્શાવે છે તમને મેં ગયા લેક્ચરમાં વાત કરી હતી કે 45 માઇનસ છે ક્રમ કોઈ દિવસ માઇનસ ન હોય આ બાજુ જાવ તો હોય તે આપણે પ્લસ ગણીએ આમ જાણીએ જઈએ તો આપણે પ્લસ ગણીએ છીએ બરાબર અને બીજું અપૂર્ણાંકમાં ન હોય કોઈ દી એમ કીધું કે પાર્થભાઈનું ઘર અહીંથી હાડા હાથનું ઘર છે એમ બરાબર એ હાથમું કે આઠમું ક્રમ કેવો હોવો જોઈએ તો કે સાહેબ પૂર્ણાંક જ તે હોવો જોઈએ ઓકે તો ચાલો n બરાબર જવાબ આવશે 20 જો હજી તમને કાંઈ પણ મિત્રો એમ થાય કે નહીં અમને સાહેબ પ્રશ્ન પૂછવો છે જિંદગીમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર ઉપર પ્રશ્ન પૂછજો પણ વ્યાજબી પૂછજો ભાઈ બરાબર ભણવાને રિલેટેડ પૂછજો 72 76 86 71 ઉપર અને જો આ મટીરિયલ આપણે ખરીદવું હોય તો આની કિંમત છે 499 રૂપિયા 499 રૂપિયામાં તમને મટીરિયલ તો મળશે પણ સાથે સાથે એના વિડીયો કે જે તમને એમ થાય મારો ચોથો દાખલો સમજવો છે નામ કરીને આમ તમે ટ્રિક ચારનું ક્લિક કરશો એટલે સીધો તમારા મોબાઈલની અંદર વિડીયો ઓપન થાય છે બરાબર હાલો તો ભાઈ મજા આવી હોય તો એકવાર ઓકે દંડ ના દંડ દંડ લખો તો હવે હું ઘરે ખાવા જાઉં બરાબર ચાલો ઓકે દંડ ના દંડ દંડ લખી નાખો એટલે આપણે
ઓકે ચાલો ઓકે તો આપણે હવે મળશું મેળે મેળે મળશું ગામ ગીએ એક દી નહીં મળીએ મેકરણ આ ધરતીને ઢગતીએ તો આપણે મળીએ છીએ બરાબર મિત્રો ત્યાં સુધી આમ તમે લાઈક હજી મને આમ જામે એવી કરી નથી પણ હવે પોગાડી દેજો બરાબર મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલો